नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकाश संश्लेषण नु स्थान अने तेना तबक्कानी चर्चा करीशु। तो प्रकाश संश्लेषण नु स्थान, तो प्रकाश संश्लेषण वनस्पति ना लीला भागो मा थाय, एटले लीला पर्णों मा, कुमला छोड़ मा, लीली डाळीओ मा। तो वनस्पति ना जे भाग लीला होय तेमा प्रकाश संश्लेषण थाय, तेमा मुख्यत्वे पर्णों मा थाय। એટલે પ્રકાશ સંશ્લેષણનું મુખ્ય સ્થાન પર્ણો છે। પર્ણોમાં તેની મધ્ય પર્ણ પેશીના કોષોમાં આવેલા હરિતકણમાં, પર્ણમાં મધ્ય પર્ણ પેશી હોય તેના કોષોમાં હરિતકણ હોય, એ હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે। સામાન્ય રીતે મધ્ય પર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે। આ આકૃતિમાં જોઈ શકાય છે, આ મધ્યપર્ણ પેશીના કોષ છે, આ તેની કોષ દિવાલ છે, તો આ હરિતકણ છે। તો હરિતકણ છે કોષ દિવાલની નજીક ગોઠવાયેલા હોય છે, એટલે કે કોષના પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે, જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં, ઇષ્ટતમ માત્રામાં એટલે યોગ્ય માત્રામાં આપાત થતા પ્રકાશનું શોષણ કરી શકે, પ્રકાશ મેળવી શકે। એટલે કે પર્ણોની સપાટી પર દિવસે સૂર્ય પ્રકાશના કિરણો પડે ત્યારે આ પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હરિતકણ પૂરતી માત્રામાં પ્રકાશનું શોષણ કરી શકે, એ માટે હરિતકણ શ્રેણીબદ્ધ રીતે કોષ દિવાલની નજીક ગોઠવાયેલા હોય છે। પ્રકાશની વધુ તીવ્રતા હોય એટલે બપોરના સમયે, ખાસ કરીને બપોરના 1-2 વાગ્યે પ્રકાશની તીવ્રતા વધુ હોય છે, ત્યારે હરિતકણ કોષ દિવાલની સપાટીને લંબ ગોઠવાય છે। આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, પ્રકાશની તીવ્રતા વધુ હોય ત્યારે આ જે લંબ દિવાલો છે, પાર્શ્વીય દિવાલો છે બે કોષોને જોડતી, તો બે કોષો વચ્ચેની આ પાર્શ્વીય દિવાલ કે લંબ દિવાલ છે એને સમાંતર એટલે એની સપાટી સાથે આ હરિતકણ લંબ અક્ષે ગોઠવાયેલા હોય, તો પ્રકાશની તીવ્રતા વધુ હોય ત્યારે હરિતકણ કોષની કોષ દિવાલને લંબ ગોઠવાયેલા હોય, અને સૂર્ય પ્રકાશની તીવ્રતા ઓછી હોય ત્યારે હરિતકણ કોષ દિવાલને સમાંતર ગોઠવાયેલા હોય। એટલે સાંજનો સમય નજીક આવે ત્યારે, વહેલી સવારે જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય ત્યારે આ બધા હરિતકણ આ જે કોષની આડી દિવાલ છે તેને સમાંતર ગોઠવાયેલા હોય છે। તો જ્યારે પ્રકાશની તીવ્રતા વધુ હોય ત્યારે હરિતકણ કોષની દિવાલને લંબ અક્ષે ગોઠવાયેલા હોય, એટલે આ રીતે ગોઠવાયેલા હોય, અને જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય ત્યારે હરિતકણ આ કોષ દિવાલની જે આ કોષોની જે આડી દિવાલ છે, આડી કોષ દિવાલ છે તેને સમાંતર ગોઠવાયેલા હોય। હરિતકણમાં પટલમય તંત્ર ધરાવતું ગ્રાના, આંતરગ્રેનમ પટલો એટલે જેને સ્ટ્રોમા લેમિલી કહેવાય, અને તરલ આધારક એટલે કે ફ્લુઇડ સ્ટ્રોમા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હરિતકણની રચના 8મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, તો અહીં પણ હરિતકણની આકૃતિ દોરેલી છે। તો આપણે જાણીએ છીએ 8મા ચેપ્ટરમાં આપણે હરિતકણની રચના જોઈ ગયા છીએ કે હરિતકણની દિવાલ છે તે બે પડની બનેલી હોય, હરિતકણની અંદર આ પટલમય તંત્ર હોય છે, આ પટલમય તંત્રને ગ્રાના કહેવાય, પછી આ દરેક ગ્રેનમ છે જેમાં ચપટી કોથળી જેવી રચનાઓ એક ઉપર એક થપ્પીની જેમ ગોઠવાય છે। તો આવી ચપટી કોથળી જેવી રચનાઓ એક ઉપર એક કોઈ સિક્કાની થપ્પી પડેલી હોય તો એ સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલ છે આ ચપટી કોથળીઓને થાઇલેકોઇડ કહેવાય, અને થાઇલેકોઇડની થપ્પીથી બનતો આ એક એકમ એક ગ્રેનમ કહેવાય, આ બીજો એક ગ્રેનમ છે, આ ત્રીજો એક ગ્રેનમ છે, આ બધા ગ્રેનમને સંયુક્ત રીતે બહુવચનમાં ગ્રાના કહેવાય। તો ગ્રાના એ પટલમય તંત્ર છે। તો હરિતકણમાં પટલમય તંત્ર ધરાવતું ગ્રાના, આંતરગ્રેનમ પટલો, આ બધા આંતરગ્રેનમ પટલ છે, આ આંતરગ્રેનમ પટલ છે જેને સ્ટ્રોમા લેમિલી પણ કહેવાય, અને તરલ આધારક, તો આ જે બધો ભાગ છે એ તરલ આધારક છે જેને સ્ટ્રોમા કહેવાય, હરિતકણના આધારકને સ્ટ્રોમા કહેવાય, તો એ તરલ આધારક છે, ફ્લુઇડ આધારક છે। પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થાય, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજો અંધકાર પ્રક્રિયા। તો પ્રકાશ પ્રક્રિયા હરિતકણના ગ્રેનામાં થાય છે, આ માટે ગ્રેના પ્રકાશ ઉર્જા એટલે કે દિવસે સૂર્ય પ્રકાશના કિરણો વિવિધ રીતે ગ્રહણ કરે છે, એટલે કે ગ્રેનામાં જે આ થાઇલેકોઇડ હોય છે
એ થાઇલેકોઇડની દિવાલમાં ક્લોરોફિલના અણુ હોય. એ ક્લોરોફિલના અણુ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે. જ્યારે દિવસે સૂર્યપ્રકાશના કિરણો પર્ણોની સપાટી પર આપાત થાય ત્યારે આ થાઇલેકોઇડની દિવાલમાં રહેલા ક્લોરોફિલના જે અણુ છે એ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે છે, જેની ચર્ચા આ ચેપ્ટરમાં આપણે આગળના ટોપિકોમાં કરીશું. તો તે ગ્રેનામાં થાય છે, એટલે પ્રકાશ પ્રક્રિયા ગ્રેનામાં થાય છે. આ માટે ગ્રેના પ્રકાશ ઉર્જા વિવિધ રીતે ગ્રહણ કરે છે, એટલે કે જુદી જુદી તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરે છે અને એટીપી તથા એનએડીપી એચનું સંશ્લેષણ કરે છે. એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપીનું સંશ્લેષણ થાય અને એનએડીપી એચનું સંશ્લેષણ થાય. એનએડીપીનું ફૂલ ફોર્મ થાય નિકોટિનેમાઇડ એડીનાઇડ ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ, અને તેની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય. હાઇડ્રોજન જોડાયેલો એટલે કે રિડક્શન પામેલો પદાર્થ હોય, એટલે તેને રિડ્યુસ્ડ એનએડીપી કહેવાય, રિડ્યુસ્ડ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ કહેવાય. આ તબક્કો પ્રત્યક્ષ રીતે એટલે કે ડાયરેક્ટલી પ્રકાશ પર આધારિત છે, સૂર્યપ્રકાશ દ્વારા સંચાલિત છે, તેથી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા છે, તેને કાર્બન પ્રક્રિયા પણ કહેવાય છે, કારણ કે તેમાં CO2 નો ઉપયોગ થાય છે. તે હરિતકણના આધારક એટલે કે સ્ટ્રોમા પ્રદેશમાં થાય છે. તો આ બધા જે ગ્રેના છે એમાં પ્રકાશ પ્રક્રિયા થાય અને આ જે સ્ટ્રોમા છે હરિતકણનું જે આધારક છે તેમાં અંધકાર પ્રક્રિયા થાય. આ તબક્કામાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા એટલે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે છે. આની પણ ડીપમાં ચર્ચા આપણે આ ચેપ્ટરના આગળના ટોપિકમાં કરીશું. તો અંધકાર પ્રક્રિયાના તબક્કામાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે અને શર્કરા એટલે કે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ ગ્લુકોઝ ત્યારબાદ સ્ટાર્ચમાં ફેરવાય છે, સ્ટાર્ચમાં રૂપાંતર પામે છે. આ તબક્કો પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો જેવી કે એટીપી અને એનએડીપી એચ પર આધારિત છે, તેથી તેને અંધકાર પ્રક્રિયા કહેવાય છે. એટલે કે અંધકાર પ્રક્રિયા નામ એટલા માટે એવું પડ્યું છે, અંધકાર પ્રક્રિયાનું નામ એટલા માટે આપવામાં આવ્યું કે આ પ્રક્રિયા ડાયરેક્ટ પ્રકાશ પર આધારિત નથી, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં થાય, પરંતુ તે પ્રકાશ પ્રક્રિયાની નિપજો એટીપી અને એનએડીપીએચ. હવે એટીપી અને એનએડીપીએચ એ તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામે, તો તેનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થાય છે. પણ અંધકાર પ્રક્રિયા માટે પ્રકાશની હાજરી, સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય નથી, એટલે કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પણ થાય અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ થાય, દિવસે પણ થાય અને રાત્રે પણ થાય. તો આ તબક્કો પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો જેવી કે એટીપી અને એનએડીપીએચ પર આધારિત છે, આમ તેને અંધકાર પ્રક્રિયા કહે છે. આનો અર્થ એ ન થાય કે તે અંધકારમાં થાય છે કે તે પ્રકાશ પર આધારિત નથી. એટલે અંધકાર પ્રક્રિયા એવું નામ એટલા માટે નથી આપવામાં આવ્યું કે તે અંધકારમાં જ થાય છે, માત્ર રાત્રિ દરમિયાન જ થાય છે, રાત્રે જ્યારે અંધારાની સ્થિતિ હોય ત્યારે જ આ ક્રિયા થાય છે એવું નથી, દિવસે પ્રકાશની હાજરીમાં પણ થાય. આમ હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે, એટલે કે ગ્રેનામાં પ્રકાશ પ્રક્રિયા થાય અને સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થાય. નવો સવાલ જોઈએ, પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લેતા રંજક દ્રવ્યો વિશે માહિતી લખો. તો આપણે જાણીએ છીએ કે એક જ વનસ્પતિના પર્ણોના લીલા રંગમાં પણ વિવિધતા હોય છે, એટલે કોઈ એક વનસ્પતિનો છોડ હોય અને એમાં કેટલાક પર્ણો આવેલા હોય તો એ બધા પર્ણોનો લીલો રંગ જુદો જુદો હોય છે. તો પર્ણોના રંગ માટે જવાબદાર ચાર પ્રકારના રંજક દ્રવ્યો છે, એટલે કે એક જ વનસ્પતિના પર્ણોના લીલા રંગની વિવિધતા માટે જવાબદાર બાબત કઈ? શા માટે એક જ વનસ્પતિના બધા પર્ણોના લીલા રંગમાં પણ વિવિધતા હોય છે? તો કે તેના માટે ચાર પ્રકારના રંજક દ્રવ્યો જવાબદાર છે. એટલે કે વનસ્પતિના પર્ણનો લીલો રંગ કોઈ એક રંજક દ્રવ્ય પર આધારિત નથી, પરંતુ જુદા જુદા ચાર પ્રકારના રંજક દ્રવ્યો પર આધારિત છે. એટલે એક જ વનસ્પતિના પર્ણોના લીલા રંગમાં પણ વિવિધતા જોવા મળે છે. આ રંજક દ્રવ્યોનું પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા અલગીકરણ કરી શકાય છે, એટલે પેપર ક્રોમેટોગ્રાફી એક આઇસોલેશન મેથડ છે. આઇસોલેશન મેથડ મતલબ જુદા જુદા દ્રવ્યોનું મિશ્રણ હોય, દ્રાવણ હોય, એમાંથી જુદા જુદા ઘટકોને અલગ તારવવા માટેની પદ્ધતિ. આઇસોલેટ કરવું એટલે અલગ કરવું, જુદું પાડવું. તો પેપર ક્રોમેટોગ્રાફી એક આઇસોલેશન મેથડ છે.
તેના દ્વારા પર્ણમાં રહેલા ચાર પ્રકારના રંજક દ્રવ્યોને આપણે અલગ કરી શકીએ છીએ. જો એની પ્રેક્ટિકલ વાત કરીએ તો કોઈ વનસ્પતિના લીલા પર્ણો લઈ તેને ગરમ કરવામાં આવે, ઉકળતા પાણીમાં ગરમ કરવામાં આવે, પછી તેને ખલદસ્તાની મદદથી પેટ્રોલિયમ ઇથર દ્વારા વાટવામાં આવે, એટલે તેનું જે લીલા રંગનું દ્રાવણ બને તેને એક ક્રોમેટોગ્રાફી જાર આવે, એટલે એક નળાકાર સિલિન્ડર, મતલબ સિલિન્ડર જે હોય છે કાચનું સિલિન્ડર, એવા સિલિન્ડર જેવું પેપર ક્રોમેટોગ્રાફી જાર આવે, એમાં ભરવામાં આવે, અને પછી તેમાં પેપર ક્રોમેટોગ્રાફી એટલે કે ક્રોમેટોગ્રાફિક પેપર હોય તેનો છેડો અંદર ડૂબેલો રહે એ રીતે 24 કલાક સુધી રાખવામાં આવે, એટલે એ ક્રોમેટોગ્રાફી પેપરમાં જે પર્ણોનું લીલા રંગનું દ્રાવણ છે તેમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટિનોઇડ્સ જે ચાર પ્રકારના રંજક દ્રવ્યો છે એ જુદા જુદા અંતરે છૂટા પડે. આ રીતે આપણે પેપર ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ દ્વારા રંજક દ્રવ્યોને અલગ કરી શકીએ. તો કયા ચાર પ્રકારના રંજક દ્રવ્યો છે? આ એમસીક્યુ માટે અગત્યનો શબ્દ છે કે વનસ્પતિના લીલા પર્ણોમાં આવેલા રંજક દ્રવ્યોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય છે? પેપર ક્રોમેટોગ્રાફી. હવે ચાર પ્રકારના રંજક દ્રવ્યો, ક્લોરોફિલ એ, તે ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. ક્લોરોફિલ બી, તે પીળાશ પડતો લીલો રંગ ધરાવે છે. ઝેન્થોફિલ પીળા રંગના હોય છે, એટલે કે પીળા રંગ માટે જવાબદાર છે. અને કેરોટિનોઇડ્સ પીળાશ પડતો નારંગી રંગ ધરાવે છે. તો આ વાત થઈ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લેતા રંજક દ્રવ્યોની.